મોટી બેન ને જોવા આવ્યા હતા મારા લાંબા વાળ, એને શું લાગે વળગે? મને કે બેટા, એ લોકો તારો ફોટો જોઈને કેતા હતા આ મોટી નું રેવા દો, નાની નું કરવું હોય તો કયો. એટલે તમે બધા જેટલા અહીંયા હસો છો ને સાહેબ, જ્યાં તમને મજા આવે ને ત્યાં તો હાકલો પડકારો, તાલીનો તાલ દેતા જજો, એટલે અમને ખબર પડે દૂધ દોણામાં જાય. પણ આ ભાતીગળ એમ કે ડાયરો જ્યાં ભાતીગળ વાંચો, તમે જો આપણું જૂનું ગુજરાત, અહીંયા ઘણા બધા પાઘડી પહેરીને બેઠા છે બાપા, હમણાં એની આગળ વાત કરીશ. પણ મારે તમને જે ખાસ કહેવું છે કે કોઈ પણ જગ્યાએ તમારે કોઈ વ્યક્તિની સાથે જવું હોય, કોઈ વ્યક્તિની વાત સાંભળવી હોય ને, તો તમારે સૌપ્રથમ નાના બનવું પડે. લોક સાહિત્યની માલિકા આવી ઘણી બધી અદભુત વાતો છે. તમે જુઓ, રાવણ છે એ કૈલાસ ના ખોપડા માંથી હાઈલો આવે, ધીરા 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 ડગલા દેતો, એમ કે રાવણ હાઈલો આવે, ડીમડીમાક કરતા એમ કે નારદજી સામે આવ્યા. અને નારદજીએ પૂછ્યું કે રાવણ, કે હા, આજે આટલો બધો વિનોદમાં કેમ? રાવણ, આજે તું આટલો બધો વિનોદમાં કેમ છે? આજે તું આટલો બધો મોજમાં, આટલો બધો મસ્તીમાં કેમ છે? ત્યારે નારદજીને રાવણે કીધું કે નારદજી, હે મહર્ષિ, સાંભળો કે શું, આજે તો હું ભોળાનાથને રીઝવીને આવું છું. હો એમ કે હા, કઈ રીતના ભોળાને તે રીઝવા? ત્યારે નારદજી ને રાવણ એમ કે છે કે સાંભળો નારદજી, કે શું, મારા આંતરડાની તાતું બનાવીને જેદી હું ડાબા હાથની માલિપા કૈલાસ પર્વત ઉપાડીને જેદી હું ગાવા બેઠો, તો જોગ ભોગ ધ્યાન પ્રાણ દડ્ડિયમ દેવ ધારવમ નકેશ બંધનમ બબંધિતમ કલેશ વ્રંદ કંદનમ કામ નામ નિશ પૂર્ણમ કરમ. જય મહેશ, જય મહેશ, જય મહેશ, જય હરમ. આવી રીતના મેં ભોળાને રીઝ્યું. ત્યારે નારદજીને ખબર પડી કે ભોળાની સામે કોઈ દિવસ બુદ્ધિથી કામ લેવાય નહીં. કે રાવણ કે હા, તે શું માંગ્યું ભોળાની પાસે? ત્યારે નારદજીને રાવણ એમ કે છે કે મહર્ષિ, કે હા, મેં તો યુગો યુગો સુધી એમ કહ્યું કે ના ખૂટે એટલી ધન સંપત્તિને વૈભવ માંગ્યા. પછી નારદજીએ રાવણને કીધું કે તે આયુષ માંગ્યું? પ્રભુ, આયુષ તો માગવાનું રહી ગયું. ત્યારે નારદજીએ કીધું કે આયુષ માગવાનું રહી ગયું, તો પછી આ ધન સંપત્તિ તું કઈ રીતના એમ કહેવાય વ્યાપિત કરીશ? કહેવાનો મતલબ એ છે કે પરમાત્માની સામે ક્યારે બુદ્ધિથી કામ ના લેવાય. અને આપણે બધા જાણીએ છીએ કે લંકાની માથે એમ કહેવાય કે રામનું સૈન ચડ્યા અને રાવણનું ધનોત્પનોત નીકળી ગયું સાહેબ. પણ આ તો લોક સાહિત્યનો એક આ મંચ છે સાહેબ. અમે જાહેરમાં કહીએ છીએ કે દુનિયાની માલિપા અત્યારે ઘણી ટીવી આપણા ઘરે ઘરે છે, ચેનલો ઘણી બધી આવે છે, પણ બાપ અને દીકરી સાથે બિહરી જો કોઈ માણી શકે ને, તો આ માત્ર ને માત્ર લોક સાહિત્યનું સ્ટેજ છે. અને હવે તરણે તરણે આંગણે ખાસ આ પ્રોગ્રામ છે ત્યારે બધા કલાકારો તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. અને ખાસ મારે એક વાત કરવી છે કે વડીલોની સલાહ તમે જુઓ, અહીંયાથી આપણે ભાતીગળ ડાયરો એટલે થોડાક જૂના જાય, વડીલો માથે ટોપી પહેરી છે, પાઘડી પહેરી છે, એટલે મને ખાસ એક વાત યાદ આવે. 60 થી 65 વર્ષ આપણે જૂના થોડાક આગળ જઈ ને, એટલે એ કાળની અંદર આપણે જોવા જઈએ તો જુદો જુદો પહેરવેશ હતો. કે ભાઈ, એ પહેરવેશ ઉપરથી ખબર પડે કે આ ભાઈ છે બરડાનો છે, આ બારાડીનો છે, આ કાઠિયાવાડનો છે, આ ગોહિલવાડનો છે, કચ્છનો છે, દંડાવ્યોનો છે, ભાલનો છે, ખાખરિયાનો છે, ઝાલાવાડનો છે, જતવાડનો છે. જેવા આપણા પહેરવેશ હતા, એ પહેરવેશ ઉપરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિ જે છે આ વિસ્તારનો છે. ત્યારે જુદા જુદા પહેરવેશ મુજબ એમ કહેવાય કે જુદી જુદી પાઘડીઓ પહેરાતી છે. પણ કઈ પાઘડીઓ હતી? કે મોરબીની ઇંઢોણી ગોંડલની ચાંચ, જામનગરનો ઉભો પૂડો, પાઘડિયા રંગ 5, બારાડી પાટડિયાળી, વરડે ઉભા કુપાવાળી, ઝાલાવાળી, આંટીયાળી, કાળેટીલી વાળી, અરે ઓખાની પણ આંટીયાળી, ભારા રૂઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડીને જોતા આંખ ઠરેલી, આ સોરઠની સીધી સાદી અને ગીરનું ગોળ કુંડાળું, ડાબાને જમણા પડખામાં એક સરખી આંટી, અહીં તો કડા ભરેલી, કાઠિયાવાડની પાઘડી શીર પલાટી, અરે ગોહિલવાડની લંબગોળ, વાળાકી વઘરાડું, ભરવાળું ને ભોજપરું ને રાતે છેડે રબારી, આ પૂરી ખૂંભી કરી પરજીએ, ઝાડા ગાજિલનારી, બધી જુનાગઢ બાબીઓની સિપાહીઓને
साफो। अरे फकीरों ने लीलो फटको, मुंजावर ने माफो, वरण काटिया ने वहवाया नी अन्य हो कोई जाति, पण चारण ब्राह्मण साधु ज्ञाती ए तो पाघड़ी ए पर खाती जाय। पाघड़ी नी बात करी, बहनो बैठा छे, बहनो की छे रोयो बधुं भाईओ नुं ज बोले, आपणुं कई बोलतो ज नथी। એટલે એ સમયની અંદર આપણે જઈએ છીએ, બે વખતે જે સાડી પહેરાતી, 60 પ્રકારની સાડીઓ, જે માવડીઓ બેઠા છે એમને ખાસ યાદ છે, કઈ સાડીઓ કે છાયલ છેલાર્યું સાળું છેલું છણિયું છાલપોત બાંધણી વિરોધક ગવન ગનેરી ગાળો ઘરચોળું ઘેર કસુંબો કઠોરી કારચોળી વામરી ફમચો લેરિયું અમ્યું મેં ગડંબર ઘાટ ભમર્યું ચેફાળ્યું વસંતિયું પટોળું ચંદ્રગ્રા ચુંદડી હેરાગોડ માખી પસડી ગોસી પાનતર ચોકડિયા ચીર દાડમિયા મહેન્દ્રાગણી હસોડા ગજોડા સોનાસલી અંબર ચીરક ચાટ બાટ નંગાળો ધોઢિયો પછેડો અને ભેળ્યો, આટલા પ્રકારની સાડીઓ હતી છે। પણ એ ઘણા બધા બેઠા છે, તમે જો એ આપણે ઘણી વાર ઘરની અંદર એમ કહેવાય કે ઘરની અંદર એવું ઝઘડાળું આખું વાતાવરણ ઉભું થતું હોય। હા, એકવાર ટાયર અને ટ્યુબ તમે જુઓ, ચમચો ચમચી પતિ પત્ની છે, વાટકો વાટકી પતિ પત્ની છે, એમ સાવરણો સાવરણી પતિ પત્ની છે, એમ ટ્યુબ અને ટાયર બે પતિ પત્ની છે। હવે એકવાર ટ્યુબ અને ટાયર ને ડખો થઈ ગયો, બોલો, એ નાના નાના છોકરા જેટલા બેઠા છે ને એટલાને કહું છું, લાગે ભાગે લોહીની ધાર મારી ઉપર કઈ નહીં મારા વાલા, તમારા ધ્યાનમાં રાખાજે વાત છે। ટાયર અને ટ્યુબ વચ્ચે ડખો થઈ ગયો, ઓલી ટાયર કે હું મોટું, આ તો અમે બધા રોદા ને આ બધા ખાડા ખડિયા સહન કરી, એટલે ટ્યુબ તમને એસી માં જલસા કરો એમ, એ ટ્યુબ ની અંદર હવા હોય ને। ટાયર કે હું મોટું, ટ્યુબ કે હું મોટી, ટાયર કે હું મોટું, ટ્યુબ કે હું મોટી, આ બે ની વેડસેડ હાલતી હતી, એમાં એનો દીકરો વાલ બોલ્યો, હે બા હે બાપુજી હવે તમારે બે ને શાંતિ રાખવી છે, હું અહીંથી છટકું કે બાન બાપુજી બે રિવર્સમાં। પણ સાહેબ માહોલ એવો છે, તમે જો એક ગામડું હતું, અત્યારે જેમ વરસાદનો માહોલ છે સાહેબ, એક ગામ હતું, ગામની માલી પાસે એક વડીલ રહે, એના બે દીકરા હતા, સાંભળજો વડીલો અહીંયા બેઠા છે ખાસ, એટલે એક મારે સાહિત્યના સ્ટેજ ઉપર ત્યાં એક વાત રજૂ કરવી છે। વડીલ હતા બહુ બુજુર્ગ હતા, એમના બે દીકરા, વરસાદ આવ્યો જોરદાર, મધભરી વળગી મેલમાં જા ગગન હળગી ગયા, જલ ભરાતા દળ ચડાયાન ગળ વરણ દળ વિભરી ગયા, હે પહણા શિખર પર દિયણ પ્રાચડ જગણ સૈના ઉગળિયા, સાડ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી, નેત્રે બને ભાંદ્રવ માસ પ્રગળા વહે, ભજરંગ વાદળા ગળ હડડ દળણ અમર ગાજન શિખર ઉજરંગ શામળા, હે જલગંધ નદિયા ભેરા સરોવર ચરણ ગિરિવર જળ જરાય, જસલિયાણ રૂતણ ઋતુ માલ જામંત સનત વીચળ સાંભરે, એ નેત્રે બને ભાદ્રવ માસ પ્રગળા વહે, પચરંગ વાદળા ગળ હળળ દણણ અંબર ગાજન જીગર ઉજરંગ શામળા। આવો વરસાદ આવ્યો અને વરસાદની માલી પર એક જૂની દિવાલ જીવાલની વચ્ચે તિરાણ પડી, પછી એ દિવાલ પડી ગઈ, કડડભૂસ કરતી દિવાલ પડી, એટલે બે દીકરાને બાપે બોલાય કે બેટા અહીંયા આવો, કે શું બાપુજી કે આ વરસાદ આવ્યો, વરસાદ આવ્યો પછી દિવાલની વચ્ચે તિરાડ પડી, પછી એ દિવાલ હાવ પડી ગઈ, તિરાડ પડ્યા પછી દિવાલ પડી ગઈ, એમાં તમને કઈ સમજાય છે? એટલે છોકરા બે આજની આ ટેકનોલોજીના સમયના સમજ્યા, ઈ તોલો ખંજવાડે બાપુજી અમને આમાં કાંઈ સમજાતું નથી, તમે શું કહેવા માંગો છો એ અમને કયો। ત્યારે જે એના બાપુજીએ જે વાત કરીને સાહેબ તમને મને ગળે ઉતરે તો જીવનમાં ઉતાર્યા જેવી વાત છે કે બેટા સાંભળ, કે શું વરસાદ આવ્યો એ કુદરતી ઘટના છે, દિવાલ બનાવી હતી માણસે, દિવાલ પડી ગઈ, પણ દિવાલની માલિપા તિરાડ પડી ને પછી દિવાલ પડી ગઈ બેટા, ક્યારે જીવનની માલિપા કુટુંબની અંદર, ક્યારે સંબંધની અંદર, ક્યારે સમાજની અંદર, કે પછી ક્યારે દિલની વચ્ચે તિરાડ પડવા નહીં દેતા, નહીંતર ન્યા કોઈ દિવાલ નહીં પડાય, ન્યા તો હામુની દિવાલ ઊભી થઈ જશે સાહેબ। સમાજની માલિપા ક્યારે એમ કહેવાય કે તિરાડ નહીં પડવા દેતા જ્યારે। અને બીજી વસ્તુ, આ માઇક અને કેમેરાવાળા જે બધા અહીંયા બધું આ ઓપરેટિંગ કરે છે, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો જેટલા પણ બેઠા છે, એટલા વાહ। અને બીજી વસ્તુ એ છે, હજુ ઘણા બધા છે ને સુરેશભાઈ, ઘણા બધાનું હજી મન મેળામાં છે કે આપણે પાણીપુરી ખાવાની રહી ગઈ, ઘણા બધા નાના છોકરાનું મન હજી બીજા રમકડામાં છે કે મારે લેવાનું હતું, મારું બેટું ના લેવાનું, ડાયરામાં આવી ગયા, ઘણાને વરસાદની બીક છે, એટલે તમને બધાને છે ને થોડા ખુલ્લા કરવા છે, આમ ડાયરાની અંદર થોડા આકર્ષો, એટલે હું તમને જેટલું કહું અહીંયાથી બરાબર, તમારા હાથ ઊંચા કરીને ખાલી પડકારો દેવાનો છે, આપશો બે હાથ ઊંચા કરીને, હું હાથ ઊંચા કરું એટલે તમારે બે હાથ ઊંચા કરવાના છે, જે હાથ ઊંચા કરશે ને એને ભગવાન હોવરાના કરવાના છે, અને જે હાથ ઊંચા ન કરે એને પાડોહી ના સમજે, એટલે જેવો હું અહીંથી દુહો બોલું હાથ ઊંચા કરું એટલે બધા બે હાથ ઊંચા કરવાના છે, વાહ। પણ યા તો સોરઠ ધરા જગ જૂની, હલો વાહ,
पण जा हव जड़ा है जड़ पिए अरे रे जाना ना मना नर अनना पण मोढे वाह ए जी मोढे बोलू जो ने मां त्या तो मन हाचे जनान पण हांबरे પણ પછી ઓલી મોટાપની બધી મજા અરે રે મન કડવી લાગે કાગડા વાહ હવે આમાં જેને હાથ ઊંચા કર્યા ને એને ભગવાન હોવરાના કરે જેને નથી કર્યા એને દોઢ હોવરાના હું એક એનો ભાગ નથી માગવાનો પણ કહેવાનો મતલબ શું છે બે હાથ ઊંચા કરો એટલે મને ખબર પડી જાય તમારે કોઈની પાસે છે નહીં ને કઈ ઘા કર્યા જેવું પણ મને ખાસ વાત યાદ આવે છે સાહેબ આ માહોલ છે તમે જુઓ જ્યાં ડુંગરે ડુંગરે આવો છો ડણકતા થડકતા પણ ગમે કંઈક ગીર પહાડો અરે અશ્વના ડાબલે જ્યાં ફફડે દુશ્મનો ને ઉછળતા શિખરથી જળ પ્રવાહો આ તો 18 ભારની ઓઢીને ઓઢણી પ્રભુને વસુંધરા હોય જો પરણી પણ વંદન કરું કાઠિયાવાડને આ તો ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી પ્રોઢ સિંધો પર ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અરે હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકજી તીક્ષ્ણ જાણે કટારી આ તો પહાડો ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગજતી ગર્જતી જલનિધિ ગાન સરણી પછી ભારતી ભૂમની વંદુ તની આવડી તને ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી મેં કીધું ને દુનિયાની માલિપા સાહેબ ઘણી બધી ટીવી ચેનલો છે ઘરે ઘરે ટીવી હશે પણ ટીવીની માલિપા કોઈ ચેનલની અંદર બાપ અને દીકરી બે સાથે બેહીને કોઈ ચેનલ જોઈ નથી શકતા ત્યારે તમે વિચાર કરો 200-250 કરોડ રૂપિયાના ખર્ચે જે ફિલ્મ રિલીઝ થાય છે બે મહિના હાલે છે ત્રીજા મહિને જતું રહે છે આપણા ડાયરા 60-70 વર્ષોથી હાલે છે અને દુનિયાભરના લોકો એને માણે છે ત્યારે એમાં કંઈક હશે ત્યારે જ માં એ તો પ્રેમની યુનિવર્સિટી છે તમે જો બાળક જે છે ને બાળક એ નાનું નાનું કાલું કાલું બોલે ઘોડિયામાં હુતું હોય કાલું કાલું બોલે હવે એ બાળક આમાં આપણે તમે ઊંડા ઉતરો ને તો ખબર પડે નાનું બાળક છે હાથમાં ગુલફી હોય એ ગુલફી ચૂસતું ચૂસતું એમ શેરીમાં નીકળે તો રૂડું લાગે આપણે જોવાનું મન થાય હવે એની જગ્યાએ તમે અવળું વિચારો કોઈની 80 વર્ષે ઉંમર પોગી હોય અને એ ઘોડિયામાં હુતા હોય અને એ પછી બજારમાં એમ થાય કે હાલો ના જઈએ કે આપણે લહરકો મારીએ નહીં ઉંમર નહીં મજા મોઢે બોલું માં ત્યાં તો હાચે જ નાનપણ સાંભળે પછી મોટાપણની બધી મજા મને કડવી લાગે કાગડા સાહેબ કાગબાપુની આ રચના કે પાતળી જીભમાં શારદા છે પ્રજન હૈયામાં રોજ કરતી હોકારા આ દેવોને ગણસમો ગોપતો દાયરે ધોધ પડે જાણે ગંગ ધારા અરે મૂછ દાઢી અને કેસ મસ્તક તણા જમાવટ શ્વાસની શિસ જુલ્લો એ કાયુમાં શિરો પણ છેકળી કાળમાં ઓલો દીપતો કવિવર કાગ દુલ્લો એ કાગ બાપુને જયારે કોઈ પૂછેલું કે બાપુ કવિવર કે હા આ દુનિયાની માલિપા ઘણી બધી પાસાઓ છે એના શબ્દો જો ભેળા કરવામાં આવે ને તો કરોડો શબ્દો થાય એ શબ્દમાંથી કયો શબ્દ એવો છે કયો શબ્દ તમને પ્રિય છે કે એ શબ્દ કાઢી નાખે તો પછી તમારા માટે બધા જ શબ્દો એમ કહેવાય કે નકામા થઈ પડે ત્યારે દુલાભાઈ કાકે એમ કીધેલું કે સાંભળો કે શું દુનિયાની માલિપા લાખો ભાષાઓ હશે એના કરોડો શબ્દો થાય પણ એમાંથી ખાલી મા શબ્દને કાઢી નાખવામાં આવે ને તો મારા માટે દુનિયાના તમામે તમામ શબ્દો તમામે તમામ ભાષાઓ એમ કહેવાય કે નકામી થઈ પડે અખંડ ભારતના ખડવૈયા એવા ચાણક્યના જીવનમાં એવું બનેલું કે બાળપણમાં એમ કહેવાય કે એક દિવસ બેઠા છે એમની માતા એમની સામે ધ્રુસકે ધ્રુસકે રડતા એટલે પૂછ્યું કે બેટા ચાણક્ય કે હા આજે અહીંયા આવને મારા તને એક વાત કેવી છે ત્યારે માતાની આંખમાંથી એમ કહેવાય કે આંસુડા પડતા ચાણક્યએ જોયા એટલે કીધું કે માં કેમ રડે છે કોઈ દુઃખ ત્યારે ચાણક્યને એમની માતા કહે છે કે બેટા કે હા તારા મોઢાની માલિપા જે દાંત છે ને એ દાંતની માલિપા એક કાળો ડાઘ છે પણ તો ત્યારે ચાણક્ય એમ પૂછે છે કે માં મારા મોઢાની માલિપા દાંત છે દાંતની માલિપા કાળો ડાઘ છે એનું રહસ્ય શું ત્યારે ચાણક્યની માતા એમને કહે છે ચાણક્યને સાંભળ બેટા કે શું મેં એવું સાંભળ્યું છે વિદ્વાન માણસોની પાછળથી કે જે બાળકના મોઢામાં દાંત દાંત તો હોય પણ દાંતની માલિપા જો કાળો ડાઘ હોય ને તો પછી એ બાળક જે છે એ આગળ જતા બહુ મહાપુરુષ બને બહુ મોટી નામના કમાય અને બેટા તું તો જાણે છે કે દુનિયાની માલિપા જેટલા જેટલા મોટા માણસો થયા ને એ હંમેશા આગળ જતા એમના મા બાપને ભૂલી ગયા છે એના માવતરને ભૂલી ગયા છે બેટા મને તો એવું લાગે છે તારા દાંતની માલિપા કાળો ડાઘ છે તું આગળ જતા મોટો માણસ થઈશ
વાત જ્યાં સાંભળી ને સાહેબ સામે પડેલો એક પથ્થર એમને ઉપાડ્યો, પોતાના જે દાંત ની માલિપા કાળો ડાઘ હતો એની ઉપર એક બે અને ત્રીજો ઘા જ્યાં માર્યો ને ત્યાં મોઢામાંથી દાંત એમ કહેવાય કે બહાર કાઢી, અને માને એમ કીધું હતું કે માં જો અમે દાંત મારા મોઢામાંથી કાઢી નાખ્યો છે, હવે હું જિંદગીમાં ક્યારેય મોટો માણસ નહીં બનું, અને મોટો માણસ કદાચ બનીશ તો જો મારા મોઢામાં એ દાંત નથી કે જેની ઉપર કાળો ડાઘ છે, માં હવે હું તને ક્યારેય નહીં ભૂલું, માં તું એ ચિંતા ના કર. દાખલા ભારત ભૂમિની માલિપા બન્યા છે સાહેબ. તમે જુઓ કવિ કલ્પનાની તું પાંખે ઉડે છે, સાગર તરે છે અને તળિયે ડૂબે છે, અસત્યની સામે સદા તું એકલો લડે છે અને દુઃખો જોઈ પરણા તું પોતે રડે છે. અસત્યની સામે સદા તું એકલો લડે છે, દુઃખો જોઈ પરણા તું પોતે રડે છે. કવિનું જીવન કેવું હોય સાહેબ? કવિની મસ્તી કેવી હોય? સાહેબ આપણું આજે ભાતીગળ સાહિત્ય છે ને એનું ઘણા બધા કલાકારો અહીંયા ઉપસ્થિત છે, બધાને આપણે વારાફરતી સાંભળવાના છે, પણ મારે એક નાનકડી તમને એક વાત કરવી છે. તમે જો કે હવે અહીંયા આપણા ગામડાના જે લગ્ન જીવન છે ને, લગ્ન હવે તમે જો એક જગ્યાએ હું મારા દોસ્તારના લગ્નમાં અહીંયા બહેનો માવડીઓ બેઠા છે, એમને એમને જે લગ્નની માલિપા જે વિધિ હતી ને, જે વિધિની માલિપા એ કંઈક ને કંઈક આપણા કંઈક રહસ્ય હતા. અત્યારે વરરાજાને સીધું નાળિયેર હાથમાં આપી દે, વરરાજાને ખબર નથી, પૂછે હે વડીલ કે હા આ નાળિયેર કેમ તમે મને હાથમાં આપો છો? ત્યારે આપણે એટલું કહી કઈ નહીં બેટા કે નાળિયેરના જેમ છોતરા ઉપડે છે ને એમ તારા ઉખડશે લગ્ન પછી. પણ લગ્નની માલિપા આપણે જે જૂના લગ્ન ગીતો ગાતા એ લગ્ન ગીતોની માલિપા કંઈક ને કંઈક રહસ્ય હતું. તમે જો હમણાં હું મારા એક દોસ્તારના ઘરે લગ્નમાં ગયો ને, લગ્નમાં સાહેબ આપણને એમ લાગે આની કરતા બધે વરરાજાને એક એક ઢીકો મારી લે એવા લગ્ન ગીત ગાતા. જાન પક્ષવાળા આવે, જાન પક્ષવાળાને એવું હોય કે આપણે થોડો વટ પાડવી એમ, એટલે જાન પક્ષવાળા આવ્યા, હવે એ લોકોને હરાત્ર શું દાંડિયા રાજ હોય, નાચ્યા હોય, એ લોકો આવ્યા અને એ માવડીઓ બધી ગીત ગાતી. ફૂલનો છે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી તે ગામડાની ગોતી. એક પછી એક એક પછી એક આવા ગીત જવા દીધા સાહેબ. હવે કન્યા પક્ષ વાળા હોય, એમને ઉજાગરા હોય ને, ભૂખ કડાકા મારતી હોય, આમના એમ કહેવાય કે બધા એના હામૈયા કરવાના હોય, વ્યવસ્થા કરવાની હોય, તમને એવું લાગે છે બધા જાયલા રે? કન્યા પક્ષ વાળાએ હામું ઠપ કર્યું. ફૂલનો છે ગજરો ને ગુલાબનો ગોટો, અમારી બેન ને ખબર નહોતી આ એના બાપ કરતા મોટો. કોણ ક્યાં લડે છે કઈ ખબર નથી પડતી, પણ પેલી વાત કહેવાય છે ને કે મળે અધિકાર તો છકી જાય, માનવી તાગવા મંડી જાય આ ભામો. અરે સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ના કદી ઉજળો કામો, આ લાખ લીંબોળીએ ક્યારેય લીમડો નમે નહીં, એ તો આભમાં હંમેશા થાય ઊંચો, પણ આમ ફળ આવતા અધિક સુહાવતા ગળા પર ઝકુંબે તરત આંબો. જીવનની માલિપા કઈક શક્તિ કઈક સત્તા મળે ને ત્યારે ઝૂકી જવાની મજા હોય છે. અને સાહેબ આવો આપણે બીજા રાઉન્ડમાં પણ આપણે દોર લેશું, તમે બધા બેઠા છો, બધા કલાકારોને આપણે મનભેર માણવા છે, ત્યારે જેમને સાંભળવા એ જીવનનો એક લાહવો કહી શકાય, અને ગરવા ગુજરાતનું એમ કહેવાય કે બહુ આગળ પડતું ગૌરવ કહી શકાય, અને સંતવાણીની એમ કહેવાય કે રીતભાત એ શૈલીને ખૂબ જે એમને જાળવી રાખી છે, એવા ગુજરાતના ગૌરવવંતા અને આપણા ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય એવા નામાંકિત કલાકાર શ્રી સુરેશભાઈ રવારી, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવેલો. વાહ. અને કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરતા હજી તો આપણે શરૂઆત કરી જ નથી જોકે, એટલે ગણપતિ ઉત્સવનો માહોલ ચાલે છે ત્યારે ગરવા ગણપતિની સ્થાપના કરવી પડે, એમને બિરાજમાન કરવા પડે કોઈ પણ શુભ કામને પહેલા, ત્યારે પ્રોફેસરોએ બધા ભેગા કરીને મને 1400 રૂપિયા હાથમાં આપ્યા, કાલથી તમે તમારા ઘરે રહી જાઓ. પણ સારે ગામમાં પધનિશા આ સૂર છે, પણ કહેવાનો મતલબ એમ છે, પણ આજ કારણ કે એક જ વાર મેં ગાયું હતું સમજી લીજો, એક વાર બધા કલાકારો છે ને વારા ફરતી દુહાચન સ્ટાર્ટિંગમાં બધું કરે, એટલે વળી મને હું વળી પુરાતન ચડ્યું, મેં એક હતો છણ ઠપ કર્યો. ગઢડે ધોમત્યા ગગન ગોળા જરા ધણાના ડુંગરા જાબ ધરતી, આ ધોમ જ્વાળા થકી આગ ત્રફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી, અરે થડગિયા શેષ ને દિગ ફાળે થયા, આ થંભિયા આગ દિનેશ થાકી, અહીં દાગતા ગગડતા ગગદમ ગાણના ફટકમાં ફાકડા ખરે ફાકી, એના ભડાકા સુણતા કેસરી ભાગતા જડાધર તોપતી સિદ્ધ જાગે, એ હળડે તોપત્યા મેદની હલબલે અને ભલભલા બીકતી આજે ભૂપ ભાગે. આવું જ્યાં હું બોલો ને તો એક 65 વર્ષના બાપા મારા ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા. તમે કીધું બાબા મેં વળી કેમ આમ રોવા માંડ્યા, હું કઈ ખોટું બોલ્યો? નહીં કે બેટા માર પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો. પણ ખેર લોક સાહિત્યની બધી વાતો છે સાહેબ. બ્રહ્માનંદ સ્વામી રેણંગી છંદ માં આ ભગવાન સ્વામિનારાયણ રાસલીલાનું વર્ણન કરતા લખે, આ 20 વર્ષથી જે રેપ ગવાય છે એ લોકો એમ કે છે કે આની શોધ અમે કરી નહીં,
200 વર્ષ પહેલા લખાણેલા શબ્દો, હરેક શબ્દની મારી પાસે એક તર્ક છે, કંઈક મહત્વ છે. એ જ્યારે મારે તમારી સામે રજૂ કરવા છે ત્યારે ઉસ્તાદ સર સર પાર સદ હરિ અમાર ધર અનુસાર કર કર વાર ધર મેલ કરે ગોડ શેર સવાર નમે ઘણા ઉપાદ ફરાર ઘરાર પાદ ગો ઘર રંગ ભર ગો દે સામર મે ચટ બટ બટ ઉલાંટ પલટ નટવાર જટ લાંટ પાંટ કાંડ ઘાંડી પાંટ લડાઈ ગો ગાંડિયા દી ઉ કાટ ટુ કાંડ ગત ભિન ઘટ મન દાર મન લાડ લપટ મળે હે યમુના તડ બગાડી અમાર યાર રંડ સુડ સુર કટ કે કણ તાણ સમય ઘણા ઉપાદ ફરાર ઘરાર પાદ ગો ઘર રંગ ભર ગો દે સામર મે ધમ ધમ યાદી ધમાક ધમાક પદ ગુગર ઘમ 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 સમ હોત ધરા ગમ ગમ વદ વિષમ પરી સમ ગત ધમ 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 ગમ યહી વિફમ ખરા ગમ ગદ યાદી અગમ નિગમ નલહત ગમ નટવત રામ શ્યામ ગમ મન માય ઘણરા ઉમદ ફરર ઘરર પદ ગુગર રંગ પર સુંદર શ્યામ રમે બધું સાચું છે. સાંજે ધ્રુડિયા પાંજરા વાળા હાકળ હતી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં ધ્રિયા હાક ભાગ
बांगे तुड़िया बांगे रावड़ा हंगे रजी बांगे छुट्टे बांगे बोली का मड़ा मातिया हंगे बांगे तो छुट्टा दिया जमो चारा पछुट्टा पिंडांग जाने तुड़ा आसमान के ना पुट्टा जब इधर बड़ा बड़ा देखो बड़ा बोली का लो वेरी जगह पांडव बड़ा रक्के डाला रक्के डाला बोर भोगड़ा उड़ेड़ा बाहे वादा बारा और भर भर दारी मधु दारी बागा ना नूर के गाना जाने के गड़े जाने के बांगरा गड़े जाने के जाने तका के उठिया दो दार जाने के सिंधु बारा को जाने के उठिया रो दो जाने के मामला सुर खारे मारे मार हनुमान धमवाना लंगा डाला जमहाला वेरी हंगा वाला गाला दुड़िया विभेद थोड़ा दिए का मड़ा मालू तुवाने बड़े धाड़ा मारी धम रोड़ी वाला गेरा ये के मैं कसे धन गेरा गाड़ा गाड़ा न जावे जागरा पड़ा देव रूप का गाड़ा गाड़ा न जावे जमाल गाड़ा कड़ी भजन का बेरंदा बीटा उठ सकी का मैं रिया खड़ी का जो बाना जाड़ा दिख पाला दिया भाड़ जाड़ी जाके डाले धाड़े में दनी जो दोड़ कमल गंगा वाला राम जल जम दाया गुरु अपन आवाज तो मसाले को जा आया प्रीति का जब बड़ी भोग दिता है फिर बजा गजे वाला वाला बुका जा गाया के जान का तो लंगड़ी गड़ा दी हती जाके गंगा पकड़े वा कुवारी उधरी बरी परिवाने का दिया तो रुंड माला वाला माता सुंदर है बड़े यारों का कणे आने का वाला का दुखड़े का डाली नारी को खड़ा माला की जोवा कोड़ा या डारी नारे को कोड़ा माला की जोगा कंदरी या जीवता के हरी आजा काम देता कुटे लाले चुटे लाले बोले रोके बंगे गाड़ी रोवे धारी या के धारी नित बारी राम चेड़ा बादला के घूमे गाड़ा दोरे डाली मारे चोके दसी उधर आधे माधे उच्चे राधे राधे तो मोरा ला सिंगोरो गाधे बाहरी मलानी जड़ी एक दाया मैं कराया मंडला ये पा चेड़ा बादला के घूमे गाड़ा दोरे डाली मारे चोके दसी उधर आधे माधे उच्चे राधे राधे तो मोरा ला सिंगोरो गाधे बाहरी मलानी जड़ी एक दाया मैं कराया मंडला ये पा चेड़ा बादला के घूमे गाड़ा दोरे डाली मारे चोके दसी उधर आधे माधे उच्चे राधे राधे तो मोरा ला सिंगोरो गाधे बाहरी मलानी जड़ी एक दाया मैं कराया मंडला ये पा बड़ा माता दादा दादा फेलिया जोड़ दादो सरीला जोड़ महाला लोड़ रखो जाने पिछड़ी पिछड़ो वाली धड़ड़िया काज बेगे धरा रंग लाल पिला नदिया धनो सब तरह ललकार जमीदार भलकार नरा माल धारे मुड़े वेदा जा जनो जनो खाली 60 सेकंड लईस तुम्हारी पण मारे छे तुमने के केवू छे साहेब આટલો મોટો આ ડાયરો છે એની અંદર સૌપ્રથમ આ આપણે તમે જુઓ તરણેતર ગ્રામ પંચાયત અને આપણે જે ગુજરાતનું જે આપણે એમ કહેવાય કે टूरिज्म खातु छे एमने एक बार जोरदार तालियों थी अपना बैठा था का बधाई लो वाह अने बीजी बात मारा प्रोग्राम नी माले पाऊ हमेशा कहतो हूं छु ए हिंदुस्तान किसी जमीन का टुकड़ा नहीं है अटल बिहारी वाजपेयी कीधेली वात छे साहेब बहुत महत्वनी वात छे हिंदुस्तान किसी जमीन का टुकड़ा नहीं है ए तो एक जीता जागता राष्ट्र पुरुष है ये अर्पण की भूमि है सुन लो ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है ये वंदन की भूमि है अभिनंदन की भूमि है यहाँ की नदी नदी हमारे लिए गंगा है और यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है हम जिएंगे तो भी इस देश के लिए और मरेंगे तो भी इस देश के लिए और अगर मरने के बाद भी सुनो और अगर मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा कर सुनेगा ना तो एक ही आवाज आएगी भारत माता की भारत माता की भारत माता भारत माता की जय એટલે આના લગતી મારે વાત કરી છે સાહેબ અહીંયા તમે જુઓ આપણે આ બધે શાંતિથી આ બધા પ્રોગ્રામ થાય આપણે સ્ટેજની માલે આપણે ઘરે સુરક્ષિત એનું કારણ શું છે અહીંયા જેટલા પણ કોઈ પણ રીતે જુદા જુદા ક્ષેત્રમાં જે પણ કોઈ સ્વયંસેવકો સેવા નિભાવે છે સાહેબ પછી એ પાર્કિંગની સેવા હોય કે બીજી ત્રીજી કોઈ પણ એમને ખાસ અને બીજી વસ્તુ કે આખા મેળાનો જે સુરક્ષાનો જિમ્મો જેમના હાથમાં છે એવા પોલીસ ફોર્સ બરાબર પોલીસ ફોર્સ ટ્રાફિક પોલીસ ઓફિસર કોઈ પણ પોલીસ હોય એમને અને બોર્ડર ઉપર ઉભેલા કેમ પછી આપણા કોઈ પણ આપણે આપણને પ્રોટેક્ટ કરતા કોઈ પણ જે ઓફિસર છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો વાહ કારણ કે એ લોકો એમની ફરજ બજાવે છે ત્યારે આપણે અહીંયા સુરક્ષિત બેઠા છે મારો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય પણ ખાલી 30 સેકન્ડ હવે તમે જુઓ ઘણા બધા હમણાં હું આમ જલ્દી 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 બધું બોલતો ને એટલે તમને એવું લાગતું હોય અમારો સાચું તો બોલે છે ને પણ મારો એક મિત્ર છે પોતે કડિયા કામ કરે છે હવે એ મિત્ર મારો કડિયા કામ કરે મને કે આજે આજ મેં કીધું હા તું આટલું બધું જલ્દી બોલે છે એનું કારણ શું મેં કીધું બસ આ તો આત્મીયતાના અમારો અભ્યાસ હોય આમાં કંઈ બીજું કંઈ અમે કોઈ ઔષધિ ખાતા નથી આવું બધું યાદ રાખે આવું બોલતા શીખી મને કે નહીં કે મારે તારી પાસેથી શીખવું છે તું મને કંઈક ટીપ્સ આપ મને કે તું મને કંઈક આઈડિયા આપ મેં કીધું આમાં શું આઈડિયા મારે આપો એટલે પછી મેં એને એક આઈડિયા આપ્યો હા પણ મેં કીધું મને કે મેં કીધું શું મેં એને કીધું કે જ્યારે એક શ્વાસે કક્કો તારે ચાર વાર પૂરો થઈ જાય ને ત્યારે સમજે આ બધું બોલતા તને આવડી જશે મેં કીધું એક એ મને કે એક શ્વાસે કક્કો ચાર વાર કઈ રીતે પછી મેં ગાય સાંભળાયો આવો એક શ્વાસે જેથી તારે કક્કો પૂરો થઈ જાય ને ત્યારે મારી પાસે આવજે મને કે હું કડિયા કામ કરું એ જ બરાબર છું વાહ મેળો વાહ રંગે ચડ્યો છે પણ
હવે તમે જો હમણાં હું લગ્ન જીવન ની વાત કરતો, પેલા તો જે લગ્ન જે થતા ને સાહેબ, એની અંદર કઈક ને કઈક આપણો હેતુ હતો, કે લગ્ન ની માલિપા જે પણ વિધિઓ હતી એના એના કઈક એનો કઈક ને કઈક હેતુ હતો, કે ભાઈ એની વિધિ ની અંદર કઈક એવો ધાર્મિક કે કોઈ વૈજ્ઞાનિક તથ્ય હતું. પણ હવે તો ખરેખર એની કઈ મજા નથી. તમે જો એક જગ્યાએ અમારે વડે મારો ભાઈબંધ પૂરો હવે પૂરો બધી રીતે ભણેલો ગણેલો હોશિયાર, આમાં દુઃખથી રગ પકડે તો માફ કરજો મલાવાલ, હવે ભૂરો મારો ભાઈબંધ ભણેલો ગણેલો રૂપાળો બધી રીતે હોશિયાર, પણ બોલવામાં થોડીક જીભ જલાય, એટલે બિચારો આડત્રી વરા વટાવી ગયેલો, પણ એનો બજારમાં ભાવ થયેલો નહીં. ભાવમાં સમજો ને ડાયરો, હા ત્રણેતર વાળા તો બહુ સમજે. ટૂંકમાં એની હગાઈ થયેલી નહીં, એટલે ભૂરો અમારી પાસે આવીને ભરાવ નાખે, આમ તોતડું બોલે બિચારીને થોડીક જીભ લે. આ દાદભાઈ ભલા માના તમે દામોદામ લથલતા હોય તો, તમે દામોદામ લથલતા હોય તો ભલા માલા નામ દો, આલતની વલાહાના તોમાહા આમ ધલથોલિયા થઈને વ્યાય દે, અને માલા લદન નથી થતા, તમને માલી થાય ચિંતા નથી. મેં કીધું પૂરા ચિંતા તો ઘણી હોય, પણ અમે શું કરવી, નહીં આદાદભાઈ આમ દો, પણ તમે માલા માતા ત્યાં દો તો કે હવે મારા માટે કન્યા ગોતો. મેં કીધું પૂરા કન્યા ગોતવી, પણ અમે જોવા તને લઈ જવી ને, તારે બે કલાક ચૂપ રહેવું પડે. આદાદભાઈ માલી હૈયા વલાન તો થાંભલો, તમે થાલી માલા લગન તલાવી દો, આ ભૂલ્યો છે ને બે તલા તું આથી ધીંધી નહીં બોલે, તે બે કલાક શું આખી જિંદગી નહીં બોલે આ ભૂર્યું કે. અને સાહેબ ભૂરાને નાખો ગાડીમાં લઈ ગયા કન્યાના ઘરે કન્યા જોવા માટે. હવે અરસપરસ અમારા બધા મિત્રો બેઠા ખાટલા ડાળીને બધા બેઠા હતા, એમાં કન્યાને કન્યા આવી ચા દેવા, સાંભળજો બધાને હાથમાં રાખા, બધા ચા પી લીધી. ભૂરો એક મારી હામું જોજો ભાઈ, મારી હામું જોજો તો ખબર પડશે, ભૂરાના હાથમાં રકાબી છે ને આવી રીતના કડે ચડ્યો, અમારી બધાની હામું અરસપરસ નજર, એ આમ કરે એટલે અમે એમ થયું આના મારા બેટા શું કઈક બોલવું હોય છે. અમે કીધું એટલે મોઢા માંથી ફાઈટ ને તારે શું કામ છે. અને પછી ભૂરાએ સાહેબ બોલ્યો, એ તમારી તો આ તામા તીલી તે તીલી આ તીલી મારે તેમ પીવી, ચામાં કીડી છે. હવે ભૂરો જ્યાં કીડી એમ બોલો ને તામા તીલી, તે ત્યાં કન્યાની માં આવી, એ તમે બે બુદ્ધિ વિનાના તો આ તીલી નથી, આ તો મતોલો, તે ધલા ધોવો, ધલા ધોવો તો ધલા, કીડી નથી મોકળો છે. હવે આટલું પૂરું થઈ જતું મારા વાળા તો કાંઈ વાંધો નહોતો. હવે એ બધાથી પાછું ત્યાં થોડીક વાર થઈ ત્યાં કન્યાના બાપા આવ્યા, એ આપણે ધોઈતું હતું ને એવું ધલી દીધું, હવે તલો તંતુ ના હાલો, તે આપણે જોયું તો એવું ચડી ગયું કરો કંકુના. પણ મારા સાજીનદાવ આવી ગયા છે ખાસ, મેં હમણાં કીધું ખૂબ યુવા લોક સાહિત્યકાર છે ને સાંભળવા એક અનેરો અવસર છે સાહેબ, અને સંતવાણી અર્ધક ટૂંકમાં ખૂબ સારું ગાય પણ છે એવા નાગદાનભાઈ ગઢવી, અને ખૂબ સારા યુવા કલાકાર છે, મેં તમને કીધું ને જેમને સાંભળવાથી આનંદ આવશે, અને આપની સમક્ષ આવે છે શ્રી નાગદાનભાઈ ગઢવી. જોરદાર તાલીઓથી એમને એકવાર વધાવી દો, વાહ.